હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. ફ્રેન્ડ્સ, તમે જોઈને સમજી જ ગયા હશે કે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણના પલીતા, જેને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. પણ આ ડિશ દરેકે દરેક રાજ્યમાં ખવાય તો છે જ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં અહીં આપણે રીંગણ માટેનું કોટિંગ રેડી કરી લઈશું, જેના માટે બધા સ્પાઇસીસ અને બેસન લઈ લીધા છે. ચાલો તો હવે આપણે એને બાઉલમાં મિક્સ કરવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું બેસન. હવે આપણે એમાં ઉમેરી લઈશું 1 ટેબલ સ્પૂન જેટલું આમચૂર. અહીં આમચૂર એ આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, જેનાથી આપણા પલીતા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા લાગશે. હવે ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર, 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર, 1/4 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર. અને સાથે જ આપણે એમાં ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું. આ રીતે આપણે બધા સ્પાઇસીસને બાઉલમાં એડ કરી લીધા છે. હવે આ બધા સ્પાઇસીસને આપણે બેસન સાથે સરસ રીતે મિક્સ કરીને રેડી કરી લઈશું. મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા એવા લીલા કોથમીરને ઉમેરી લઈશું અને એને પણ મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે આપણો મસાલો બનીને તૈયાર છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે રીંગણને કટ કરી લઈશું. અહીં મેં એકદમ પતલી સાઈઝના અને નાના એવા રીંગણ લીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એને આ રીતે એકદમ પતલી કતરણની અંદર કટ કરીશું. અને મેં બાકીના બધા રીંગણને કટ કરી લીધા છે. તમે આ સેમ વસ્તુ ભરથાના રીંગણ સાથે પણ કરી શકો છો. હવે આપણે આ રીતે 1/1 બધી સ્લાઇસીસને, જે આપણે મસાલો બનાવીને રેડી કર્યું હતું, એમાં કોટ કરીને રેડી કરી લઈશું. હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે કોટ કરીને રેડી કરી લીધો છે, જેને આપણે એક બાઉલમાં મૂકીશું અને એને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું, જેથી કરીને આપણા રીંગણની અંદર બધા મસાલા સરસ રીતે બેસી જાય. યુઝલી આ ડિશને લોકો સાઇડ ડિશ તરીકે સર્વ કરતા હોય છે, જેને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે રેડી કરેલા રીંગણને ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો એને સેમી ફ્રાય પણ કરી શકો છો. અહીં હું રીંગણને સેમી ફ્રાય કરીશ. તો આ રીતે મેં પેનમાં તેલ ઉમેરી લીધું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું અને એમાં રેડી કરેલા રીંગણને એડ કરી લઈશું. ત્યારબાદ આપણે એને 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ચડવા દઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 5 થી 7 મિનિટ બાદ આપણા રીંગણ ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો એનું કોટિંગ, કે તમે એની ઉપર ફોર્ક અથવા ચપ્પુ લગાવીને જોશો તો પણ ખૂબ જ સરસ એવો અવાજ આવશે. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા પલીતા બનીને રેડી છે. ચાલો ફ્રેન્ડ્સ, પલીતાને આપણે પ્લેટ્સમાં સર્વ કરી લઈએ. મોટે ભાગે લોકો મોટા એવા રીંગણને યુઝ કરીને એના પલીતા બનાવતા હોય છે, પણ મને પર્સનલી આ રીતે નાની સાઈઝના રીંગણના પલીતા બનાવવા ખૂબ જ પસંદ છે, કારણ કે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ક્રિસ્પી લાગતા હોય છે. તો હવે આપણી જે પ્લેટિંગ બનીને રેડી છે, એને આપણે કોથમીર વડે સજાવી લઈશું. તો જોયો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને ચટાકેદાર એવા રીંગણના પલીતા બનાવવા કેટલા ઇઝી છે. આજે જ ટ્રાય કરો અમારી રેસીપી. Thank you for watching.